हेलो स्टूडेंट, गुड मॉर्निंग। अपना ज्ञान सेतु अंतर्गत अपनो यूनिट 7 जेनु नाम छे इन फ्यूचर यूनिट नी अंदर जे तमारी पहली एक्सरसाइज छे के फिल इन द ब्लैंक्स। हवे तमारे केवी रीते तमारी बुक में फिलअप करवानी छे आपणे जोईशुं। तमे जुओ तो पहला लख्युं छे माय नेम इज, तो तमने ख्याल छे त्यां शुं लखवानुं छे, तमारुं नाम। पछी माय फाधर्स नेम इज, तो त्यां तमारा पप्पानुं नाम आवशे। कोई पण नाम लखता पहेला एटलुं ध्यान राखवानुं के एनो फर्स्ट लेटर छे एटले के जे पहेलो अक्षर ए ज मात्र कैपिटल आवशे, बाकीना बधा ज अक्षरो कया आवशे स्मॉल एबीसीडीमां। ओके, ए पछी लख्युं छे माय मधर्स नेम इज, तो एम करीने तमारी मम्मीनुं नाम। नंबर 4 आई स्टडी ઇન ખાલી જગ્યા ક્લાસ, તો તમે જે ક્લાસમાં એટલે કે જે ધોરણમાં ભણો છો એ તમારું ધોરણ લખવાનું છે। 7th સ્ટાન્ડર્ડની બુક છે આપણી, તો આપણે શું લખવાનું છે? 7th ક્લાસ 7th। ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ, તો ત્યાં તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે। તો આપણે પણ આપણી અહીં સ્કૂલનું નામ લખશું કે વાઘપુરા પ્રાઇમરી સ્કૂલ। નંબર 6 આઈ લાઇક ટુ પ્લે, એટલે કે તમને જે રમત વધારે પ્રિય હોય, જેમ કે ખોખો, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, જે પણ તમારી રમત તમને વધારે પ્રિય છે એ તમારે અહીંયા લખવાનું છે સ્પેલિંગ એનો। નંબર 7 માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ, અહીંયા તમારા બેસ્ટ ફ્રેન્ડનું નામ। માય ફેવરેટ ટીચર ઇઝ, તો તમારા જે ટીચર તમારા પ્રિય છે, તમારા ફેવરેટ છે એનું નામ લખવાનું છે। નંબર 9 આઈ લીવ ઇન ખાલી જગ્યા, તો જો આપણે સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ અને વિલેજમાં રહીએ છીએ તો વિલેજનું નામ, તો અહીંયા તમારે તમારા વિલેજનું ગામનું નામ લખવાનું છે। એન્ડ નંબર 10 આઈ લવ માય સ્ટેટ, એમ કરીને આપણે આપણા સ્ટેટનું નામ લખવાનું છે। આપણું સ્ટેટ કયું છે? તો ગુજરાત। ઓકે, તો અહીંયા ગુજરાતનો સ્પેલિંગ લખવાનો છે। એ પછી નેક્સ્ટ જોઈએ તો રીડ ધ બિલો ગીવન સેન્ટેન્સ, રીડિંગ કરવાનું છે કે ટુડે ઇઝ મંડે, યસ્ટરડે વોઝ સન્ડે, એન્ડ ટુમોરો ઇઝ ટ્યુઝડે। ટુડે ઇઝ મંડે એટલે કે આજે સોમવાર છે, યસ્ટરડે વોઝ સન્ડે, હવે આજે સોમવાર છે એનો મતલબ ગઈકાલે રવિવાર હતો, હતા માટે આપણે યસ્ટરડે જોડે હંમેશા વોઝ મૂકીએ, યસ્ટરડે જોડે ઇઝ આવે નહીં। એન્ડ ટુમોરો ઇઝ ટ્યુઝડે, એનો મતલબ આવતીકાલે મંગળવાર છે। ખ્યાલ આવી ગયો તમને? તો એ જ પ્રમાણે નીચેની બ્લેન્ક્સ તમારે ભરવાની છે। ટુડે ઇઝ સેટરડે, તો એનો મતલબ આગળ શું આવશે? અહીંયા હવે આજે સેટરડે છે એમ કહે છે, તો સેટરડે પછી સન્ડે આવે છે, એનો મતલબ ટુમોરો ઇઝ સન્ડે થશે ને। નંબર 2 જોઈએ તો યસ્ટરડે વોઝ થર્સડે, વોઝ મૂકેલું જ છે એટલે આપણે યસ્ટરડે મૂકી દેવાનું છે, તો યસ્ટરડે વોઝ થર્સડે, તો પછી ટુડે ઇઝ ફ્રાઈડે, એનો મતલબ એના નીચેની બ્લેન્કમાં આવશે ટુડે, આજે શુક્રવાર છે। નંબર 3 જોઈએ તો ખાલી જગ્યા ઇઝ મંડે એન્ડ ખાલી જગ્યા વોઝ સન્ડે, હવે ખાલી જગ્યા વોઝ સન્ડે એનો મતલબ યસ્ટરડે વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો, તો એનો મતલબ કે આજે સોમવાર છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે ટુડે ઇઝ મંડે, આવશે ને 3ની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે ટુડે ઇઝ મંડે અને પછી આવશે યસ્ટરડે વોઝ સન્ડે। આગળ જોઈએ તો નંબર 4 યસ્ટરડે વોઝ ફ્રાઈડે, અને એ ફ્રાઈડે હોય, ગઈકાલે ફ્રાઈડે હતો, તો એનો મતલબ આજે સેટરડે હોય અને આવતીકાલે સન્ડે થશે, તો નીચે સન્ડે આપેલું છે તો આપણે ત્યાં લખવાનું છે ટુમોરો ઇઝ સન્ડે। ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ જોઈએ તો દેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે, GCIT રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCs, લેટ્સ લિસન ટુ હિમ। હવે મિસ્ટર આહિર છે જે GCIT માંથી આવ્યા છે, અને એ ક્યાં છે હાલ? આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં, કારણ કે ત્યાં શું છે, એ વિઝિટિંગ માટે આવ્યા છે, સાયન્સ ફેર છે અને વિઝિટ માટે આવ્યા છે, તો આપણે એમને જે શબ્દો બોલ્યા છે એમને એમની વિઝિટ વિશે, તો આપણે છોકરાઓને સંબોધન કરીને એ દિવસે એમને શું ભાષણ આપ્યું છે, શું કહે છે આપણે સાંભળીએ, એટલે કે અહીંયા એને વાંચીએ। નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ, આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ્સ, સોલર મોબાઈલ ચાર્જર,
પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક, લો કોસ્ટ મેથ ટેકનિક ટીચિંગ મશીન, એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. એમને આટલા મોડેલ ગમ્યા છે. જુઓ કયા કયા ગમ્યા છે. એક તો સોલર મોબાઈલ ચાર્જર ગમ્યું, એમને થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પછી પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક, એના પછી લો કોસ્ટ મેથ ટેકનિક ટીચિંગ મોડેલ, અને એક નંબર એક ફોર નંબરનું છે કે એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ. આ ચાર છે મોડલ જે એમને વધારે ગમ્યા છે. ધ સ્ટુડન્ટ હિયર આર વેરી કોન્ફિડન્ટ, દે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ, એન્ડ આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે, આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુમકા સીઆરસી. હવે આજની તો વાત કરી રહ્યા, હવે કાલ છોકરાઓને જણાવે છે કે ગઈકાલે હું ભુજમાં હતો અને ત્યાં મેં માધાપર અને કુમકા સીઆરસીની મુલાકાત લીધી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ, એન્ડ એટ કુમકા અ સેલફોન મોડલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. એ વાત કરે છે કે જ્યારે હું માધાપરમાં મુલાકાત લીધી ત્યારે એમને શું કયું મોડલ વધારે ગમ્યું હતું કે લો રેઇન ફાર્મિંગ, અને કુમકા સીઆરસીનું એક મોડલ હતું, કયું હતું, વોઇસ ટ્રાન્સલેટર વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે વોઇસ ટ્રાન્સલેટર નામનું મોડલ હતું, એમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું, જે અહીંયા એ છોકરાઓને જણાવે છે. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ, એન્ડ આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. એ પાછા જણાવે છે કે આવતીકાલે હું વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જવાનો છું અને તમારા મોડેલ વિશે હું ત્યાં જણાવીશ. કયા સેન્ટરમાં જવાના છે, તો ધરમપુરના સેન્ટરમાં. ઓકે, તો અહીંયા તો વાત થઈ મિસ્ટર આહિરની. હવે એના આધારે આપણે નીચેની ખાલી જગ્યાઓ તમારે ભરવાની છે. હવે એમને પોતાની ત્રણ મુલાકાતો વિશે કીધું છે ને, એક યસ્ટરડેની એટલે કે જ્યાં તે ભુજમાં હતા, ટુડે તે આનંદ ક્લસ્ટર રિસોર્સમાં છે, અને ટુમોરો ક્યાં જવાના છે, એ વલસાડ જવાના છે. તો એમની ત્રણે ત્રણ વિઝિટોના વિશે આપણે અહીંયા બ્લેન્ક્સ ભરવાની છે. તો યસ્ટરડેમાં જોઈએ તો મિસ્ટર આહિર વોઝ એટ, હવે શું આવશે અહીંયા, યસ્ટરડેની વાત છે તો એ ક્યાં હતા, તો ભુજ હતા. તો આપણે બ્લેન્ક્સમાં લખવાનું છે ભુજ. અને ત્યાં એમને શું મુલાકાત લીધી, તો હી વિઝિટેડ માધાપર એન્ડ કુમકા સીઆરસી. તો માધાપર અને કુમકા. હવે ટુડેની વાત કરીએ તો ટુડે તો હી ઇઝ એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. ઓકે, તો અહીંયા આપણે આટલી મોટી બ્લેન્ક્સ લખવાની છે. એ પછી ધ સ્ટુડન્ટ એટ આનંદ સીઆરસી વેરી કોન્ફિડન્ટ. બાળકો કેવા હતા, એક આત્મવિશ્વાસવાળા હતા, ખૂબ જ આત્મવિશ્વાસ હતો તેમનામાં. તો અહીંયા આપણે વેરી શબ્દ મૂકવાનો છે. એ પછી એમની ટુમોરોની વાત કરીએ તો હી વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. તો અહીંયા આવશે વલસાડ. એન્ડ હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા એટ ધરમપુર. ધરમપુરમાં પણ એ શું જોવાના છે, ત્યાં શની વિઝિટ કરવાના છે, તો સાયન્સ ફેરની. ઓકે, ખ્યાલ આવી ગયો તમને. ઓકે, આગળ જોઈએ. યસ્ટરડે ટુડે અને ટુમોરો નો ઉપયોગ કરી શિક્ષક તેમની ત્રણ દિવસની દિનચર્યાની વાત કરશે, તે ધ્યાનથી સાંભળો અને તમે પણ વર્ગ સમક્ષ એ રીતે તમારી દિનચર્યાની વાત કરો. દેખો, ટીચર્સની રૂટીન અહીંયા છે, એક એક્ઝામ્પલ તરીકે આપી છે કે આઈ કુક દાળ રોટી યસ્ટરડે, આઈ વિલ કુક દાળ બાટી ટુમોરો. ગઈકાલની વાત કરી અને આવતીકાલની વાત કરી. આઈ ડીડ યોગા ટુડે મોર્નિંગ, એન્ડ આઈ વિલ ગો ફોર વોક ઇન ધ ઇવનિંગ. એમને એમના સવારની વાત કરી અને હવે સાંજે પણ એ શું કરવાના છે, કે વોકિંગમાં જવાના છે, તો એની વાત કરીને. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી દિનચર્યા અહીંયા રજૂ કરવાની છે. તો તમે જે રીતે ટીચર્સ બોલ્યા છે, જેમ કે ટીચર બોલ્યા છે આઈ કુક દાળ રોટી યસ્ટરડે, તો તમે તમારું કહી શકો કે તમે આ ગઈકાલે શું કર્યું હતું, આવતીકાલે શું કરશો, સવારે શું કર્યું હતું, કહી શકો ને. તમે લખી શકો કે આઈ બ્રશ માય ટીથ એટ મોર્નિંગ, કહી શકાય. પછી તમે સાંજે શું કરવાનું છો, તો તમે લખી શકો આઈ વિલ ગો ફોર અ ક્રિકેટ, અથવા આઈ વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, એ પણ લખી શકો. તો આ રીતે તમારે તમારા સેન્ટેન્સ આ એ અને બી વિભાગમાં લખવાના છે, જેમાં યસ્ટરડે, ટુમોરો અને ટુડે
ત્રણેયનો ઉલ્લેખ થાય એવા વાક્યો બનાવવાના છે. ઓકે, તો આજ માટે આટલું જ. અને આગળ નેક્સ્ટ આપણી એક્ટિવિટીઝ છે યુનિટ 7ની, એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.